હવે વાત કરીએ ખેડૂતોની ચિંતાની. વરસાદ ખેંચાતા બનાસકાંઠાના લાખણીમાં ખેડૂતની સ્થિતિ દયનીય બની છે. સારા વરસાદ અને સિંચાઈના પાણીની આશાએ ખેડૂતો મોંઘા દાટ બિયારણ લાવી વાવેતર કર્યું, પરંતુ પાણી ન મળતા ખેડૂતોની નજર સમક્ષ જ મહામૂલો પાક સુકાઈ રહ્યો છે. લાખણીમાં આ વર્ષે સિઝનનો ફક્ત 7.27% વરસાદ નોંધાયો છે, તો કેનાલો કોરી ધાકોર હોવાથી હવે પાક નિષ્ફળ જવાને આરે છે. વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે, જેથી પાકને બચાવવા કેનાલમાં સિંચાઈનું પાણી છોડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ વરસાદ ખેંચાયો છે તો બીજી બાજુ કેનાલોની અંદર પાણી નથી, જેના કારણે જગતના તાત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે. અત્યારે અમારી ટીમ છે તે લાખણી પંથકમાં પહોંચી છે અને અહીંયા મોટી સંખ્યામાં લાખણી પંથકના જે ખેડૂતો છે તે એકત્રિત થયા છે. મોંઘા ભાવના બિયારણ લાવીને ખેડૂતોએ પોતાના ખેતરમાં સારા વરસાદની આશાએ વાવેતર કર્યું હતું, પરંતુ જે રીતે વરસાદ ખેંચાયો છે તેને લઈને ખેડૂતોનો પાક છે તેમની નજર સામે જ મૂંઝાઈ રહ્યો છે. આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે વાત કરીશું. છેલ્લે આ પાકને ક્યારે પાણી પાયું હતું અને વરસાદ ક્યારે આવ્યો હતો? એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે આ પાકને પાણી પાય. જ્યારે વરસાદ હતો ત્યારે પાણી હતું ને, આ એક બાજુ પાક સુકાય છે, કેનાલો ખાલી પડે છે, વરસાદ આવતો નથી. કુદરત તો રૂઠ્યો છે, પણ સરકારે ખેડૂતોના મુદ્દાઓ ઉપર કોઈ ગંભીરતા નોટ લેતી નથી. એક બાજુ લાઇટ બિલ છે, મોંઘા ભાવના બિયારણો છે, એના સામે અમારો હાલ પાક સુકાઈ રહ્યો છે. ખેતરોની અંદર પાક જે અમારા નજર સામે સુકાય છે એટલે અમારા તે જોયું જતું નથી. ટૂંક સમયમાં સરકાર જો કુદરત તો રૂઠ્યો, પણ સરકાર જો સહાય કે કોઈ મદદ નહીં કરે તો ખેડૂતોની હાલત ખરાબ થશે. એક બાજુ તળ ઊંડા જતા રહ્યા છે, 1000 ફૂટના બોર કરવા છતાંય અમારા બોર થતા નથી, એના કારણે પાક નિષ્ફળ થાય છે. ખેડૂતો બંને વારે સરકારને આવવું જોઈએ. ખેડૂતો જયારે આંદોલન કરે, આવેદન પત્ર આપે એટલે એમને એક મૂર્ખ બનાવવા ખાતર સરકાર 5 દિવસ કેનાલમાં પાણી છોડે છે. આજ 2 મહિનાથી કેનાલ લાખણીની કેનાલ સૂકી છે અને એના અંદર જયારે ખેડૂતો વિરોધ કરે ત્યારે સરકાર 2 દિવસ પૂરતું પાણી આપે, પાણી ક્યારે આપ્યું જ નથી. વરસાદ નહીં આવે, પાણી નહીં મળે તો પાક બચશે ખરા? ના, નહીં બચે તો બધું બળી જાય સાહેબ. 2 મહિનાથી વરસાદ આવતો નથી, કેનાલો બધી સૂકી પડી છે, 1000 ફૂટ પાણી જતું રહ્યું છે. અમારા ખેડૂતોને કોઈ આધાર જ નથી. હા, કેનાલો તો બરાબર સૂકી જ ચાલે છે, બરાબર ખાલી કરવા પૂરતી કરેલી છે, કેનાલમાં પાણી નથી મૂકતા. અને અમારે અત્યારે વરસાદના લગભગ 1.5 થી 2 મહિના થઈ ગયા. વાવણી પૂરતો વરસાદ નહોતો, માપનો વરસાદ હતો, વાવણી કરી લીધી. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, આ બધું મહેનત, ટ્રેક્ટરનું ડીઝલ બીજલ આ બધું કરીને ખર્ચો કરી નાખ્યો અને 2.5 મહિના થઈ ગયો, વરસાદ તો આવતો જ નથી અને બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે. કાકા, કયા કયા પાક વાયા હતા અને પાકની પરિસ્થિતિ શું છે? બાજરી વાઈ હતી, ગાર વાયા હતો, ઈંડા વાયા હતા, મગફળી વાઈ ને કપાસ વાયો, એ બધું બળી ગયું છે. પોણી ઊંડે જતા ચેનાલ બંધ થઈ ગઈ છે એટલે અમારા કોઈ હાલત ખરાબ થઈ ગઈ છે. કેનાલમાં પાણી ક્યારે હતું છેલ્લે? પાણી તો બસા વોટિંગ થાય તારે હોય છે, 5 દાડા પછી તો બહુ કઈ દવાય છે. યુવાન ખેડૂત છો, શું કહીશો પાકની કેવી સ્થિતિ? પાકની સ્થિતિ ખરાબ સ્થિતિ થઈ છે, બિલકુલ સુકાઈ ગયો છે અને ખેડૂત બહુ ભયંકર ચિંતિત છે હાલમાં. બાજરી, જુવાર, ઈંડા અને કપાસ આવું બધું વાળ હતું, મગફળી એ તો બળી સાફ થઈ ગયો. 1000 ફૂટે પાણી થઈ, થોડા થોડા પાણી, ગરમ પાણી આવે, બળી સાફ થઈ ગયો, વરસાદ થયે નહીં. હવે અમારે તો નાવા ધોવાનો સાબુ કની બીજી ચાવ આપતે, હાલત ખરાબ થઈ ગઈ છે સાહેબ. હવે બીજું તો શું કરાવે, રાજકારણ કોઈ તાકતા નહીં, કેનાલ હું કીઠટ પડી હતી. જ્યારે ખેડૂતોએ ખેતી કરી ત્યારે કેનાલમાં પાણી ચાલુ હતું, જેના વિશ્વાસે ખેડૂતો ખેતી કરી અને વરસાદ પણ આવશે એવો વિશ્વાસ હતો. પણ કેનાલમાં પાણી બંધ થઈ ગયું, વરસાદ આવ્યા 1.5 મહિનો થયો છે અને બધા જે બિયારણ પાક વાયેલા હતા બળી ગયા છે. તો બીજી બાજુ કોરોનાની મહામારીમાં ખેડૂત ચિંતિત હતો, એના પછી મોંઘવાળીનો માર પડ્યો છે ખેડૂત માથે. તો અત્યારે ખેડૂત વર્ગ આર્થિક રીતે બિલકુલ પડી ભાગ્યો છે. તો આ બાબતે કુદરત તો રૂઠ્યો જ છે, પણ સરકારે કે કોઈ લાગતા વળગતા અધિકારી નેતાઓ ખેડૂતો સામે વિચારવું જોઈએ, જેથી એ આર્થિક રીતે મંદીમાં આવી અને કોઈ અણગમતું પગલું ના ભરે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે તે હવે પરેશાન થઈ ગયા છે, કારણ કે વરસાદ નથી તો બીજી બાજુ કેનાલોની અંદર પાણી પણ નથી. ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કુદરત તો રૂઠી છે પરંતુ સરકાર તેમની સામે જોવે, જેના કારણે આ ખેડૂતોનો જે બચ્યો કુચ્યો પાક છે તે પણ કેનાલોમાં પાણી છોડાય તો બચી શકે ને ખેડૂત છે તે દેવાદાર બનતો અટકી શકે. અલ્કેશ રાવ, ઝી મીડિયા.